શું તમને પણ આવે છે આવા સપના? તો થશે ધન વર્ષા, જાણો તેનું રહસ્ય. જીવનમાં ધનની દેવીના ઘરમાં આવવા સાથે ઘણા બધા સંકેતો જોડાયેલા છે. આ સંકેતોના દેખાવા પર એવું કહી શકાય છે કે પૈસા ખૂબ જ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. તેવી જ રીતે સપનામાં કેટલીક વસ્તુઓ જોવી એ પણ પૈસા આવવાના સંકેત છે. સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મમાં સપના દેખાવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર સપનામાં જે જોવા મળે છે તેની સાથે ખરાબ કે સારી અસર જોડાયેલી હોય છે. કહેવાય છે કે જો સપનામાં કેટલીક વસ્તુઓ જોવા મળે તો જીવનમાં સુખ શાંતિ ઉપરાંત ચાલી રહેલી ધનની કમી પણ દૂર થાય છે. ધનનો લાભ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે. હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીના 8 સ્વરૂપોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાંથી તેમના સ્વરૂપોમાંથી એક ધનની દેવી દેવી લક્ષ્મી પણ છે. જો કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મીનું કૃપા બને છે તો તેને જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નથી આવતી, અથવા તો માતા લક્ષ્મી કોઈની સાથે નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિના જીવનમાં કલેશ અને દરિદ્રતા આવી શકે છે. લોકો ધનની પ્રાપ્તિને ઘરમાં માતાનું લક્ષ્મીનું આગમન પણ કહે છે. જીવનમાં અથવા ઘરમાં ધનની દેવીના આગમન સાથે ઘણા સંકેતો સંકળાયેલા છે. આ સંકેતોના દેખાવ પર એવું કહી શકાય છે કે પૈસા ખૂબ જ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. તેવી જ રીતે સપનામાં કેટલીક વસ્તુઓ જોવી એ પણ પૈસા આવવાના સંકેત છે. આ લેખમાં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પૈસા આવવાના સંકેતો. શાસ્ત્રો અથવા હિન્દુ માન્યતાઓ અનુસાર જો સપનામાં મધકુડો જોવા મળે તો તેને એક રીતે ધનલાભનો સંકેત માનવામાં આવે છે. સપનામાં આ જોવા પર તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. સ્વપ્નમાં કોઈ પણ દેવી દેવતાના દર્શન પણ શુભ માનવામાં આવે છે. જો તમે સૂતી વખતે દેવી લક્ષ્મીના દર્શન કરો છો તો એવું માનવું જોઈએ કે તમારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. જો તમે અન્ય દેવી દેવતાઓને જુઓ છો તો તમે જીવન સંબંધિત અન્ય લાભો પણ મેળવી શકો છો. શું તમે જાણો છો કે સપનામાં ઉંદર જોવું પણ શુભ છે? ભગવાન ગણેશની સવારી ગણાતા ઉંદર સપનામાં જોવા આવે તો પણ જીવનમાં ધન ઉપરાંત સુખ સમૃદ્ધિ લાવી શકાય છે. જ્યારે આવું થાય ત્યારે બહાર જુઓ અને ઉંદરોને ખાવા પીવાનું દાન કરો. જો તમને સપનામાં સાપનું ડર દેખાય છે તો તે ધન આવવાનો સંકેત પણ હોઈ શકે છે. જો કે એકવાર આવું થાય તમારે આ સંદર્ભમાં એકવાર પંડિત અથવા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.